સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા પણ થરાદ બેઠકની પેટા ચૂંટણીના પ્રચારમાં જોતરાયા. થરાદ ખાતે યોજાયેલી સભામાં અસલ તળપદી શૈલીમાં રૂપાલાજીએ ભાજપ ઉમેદવારને સમર્થન આપવા કરી અપીલ. બિન સચિવાલયની પરીક્ષા એકાએક રદ કરી દી, નિયમો બદલી દેવાતા બનાસકાંઠાના અરજદારો લાલઘુમ. જૂના ધારાધોરણો મુજબ પરીક્ષા ના લેવાય તો નવનિર્માણ જેવું આંદોલન છેડવાની અપાઈ લેખિત ચીમકી. પાલનપુરના ગઢથી 1.5 મહિના પૂર્વે રહસ્યમય રીતે ગુમ થયેલી શ્રમજીવી પરિવારને 3 પૈકી રાજસ્થાનમાં ગોંધી રખાયેલી 2 યુવતીઓને છોડાવી 3 શખ્સોની કરાઈ ધરપકડ. 1 યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા હોવાનો ઘટસ્ફોટ. આથડા પોલીસ મથકમાં ઉતરેલો વિડીયો ટિકટોક સાઇટ પર વાયરલ કરનાર 4 યુવકોની અટકાયત. ડીસામાં પણ કોલેજની વિદ્યાર્થિનીઓને ડરાવતો વિડીયો વાયરલ થતાં સર્જાયેલ ઉહાપો વચ્ચે 4 શકમંદોની અટકાયત કરી હાથ ધરાઈ આકરી પૂછપરછ. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાની થરાદ બેઠકની પેટા ચૂંટણી માટે આજે ભાજપના ઉમેદવાર જીવરાજભાઈ પટેલના સમર્થનમાં ખાસ દિલ્હીથી થરાદ આવેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ કેટલાક ગામોમાં ફરી ભાજપ ઉમેદવારનો પ્રચાર કર્યો હતો. બાદમાં થરાદની ગાયત્રી સ્કૂલમાં ભાજપ આગેવાનોની હાજરીમાં પુરુષોત્તમભાઈ રૂપાલાએ જાહેર સભા સંબોધી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, સાંસદ પરબતભાઈ પટેલ તેમજ જિલ્લા ભાજપના અગ્રણીની હાજરીમાં યોજાયેલી આ જાહેર સભાને સંબોધતા પુરુષોત્તમભાઈ રૂપાલાએ ભાજપના રાજમાં જનતાની સુખાકારી સાથે વિક્રમી વિકાસ થયાનો દાવો કર્યો હતો. પોતાની દેશ તળપદી ભાષામાં ભાષણ આપતા રૂપાલાજીએ કોંગ્રેસના શાસનની ભારે ટીકા કરવા સાથે રાધનપુરના ભાજપ ઉમેદવાર અલ્પેશભાઈ ઠાકોરના કોંગ્રેસમાં તેઓ રાજા જેવા હતા તેવા નિવેદનને પણ વખોડી કાઢતા જણાવ્યું હતું કે રાજકારણમાં દરેક લોક પ્રતિનિધિઓ સેવક જ હોય છે, રાજા નહીં. આવા નિવેદનનો વ્યાજબી ના હોવાનો નિખાલા સ્વીકાર પણ તેમણે કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી થરાદ વિધાનસભાની પેટા ચૂંટણી માટેના ઉમેદવાર ભાઈ શ્રી જીવરાજભાઈના સમર્થનમાં આજે અહીંયા થરાદ મુકામે સભા મળી હતી. થરાદ વિધાનસભા ક્ષેત્રમાંથી ખૂબ મોટી સંખ્યામાં વડીલો અને યુવાનો ઉપસ્થિત હતા. જે પ્રકારનું માહોલ જોવા મળે છે એ પ્રકારે જીવરાજભાઈની જીત સુનિશ્ચિત દેખાય છે. પ્રચંડ મતદાન કરીને જીવરાજભાઈના પિતાશ્રી જગતાભાઈ એક એવડું નામ છે કે જેમણે બનાસકાંઠાના ગ્રામીણ જીવનમાં અને બનાસકાંઠાના જાહેર જીવનમાં પોતાની જાતને સમર્પિત કરેલી, સાદગીપૂર્ણ એમનું વ્યક્તિત્વ સમગ્ર બનાસકાંઠાના નાગરિકોના મન મસ્તિષ્કમાં અત્યારે પણ હયાત છે. અમારા વર્તમાન સાંસદ અને આ વિસ્તારના લોકપ્રિય આગેવાન પરબતભાઈ, હરિભાઈ, અમારા તમામ આગેવાનો એકજૂટ થઈને જીવરાજભાઈના ટેકામાં જ્યારે ચૂંટણીને સંભાળી રહ્યા છે ત્યારે ખૂબ સારી બહુમતી સાથે જીવરાજભાઈ વિધાનસભામાં જશે એવું નિશ્ચિતપણે દેખાય છે. સાહેબ, ગુજરાતમાં આપ વર્ષો સુધી રાજા જેમ રહ્યા છો, ક્યારે આપે અહંકાર નથી કર્યો? અલ્પેશ ભી હમણાં હું કહેતા એક નિવેદન આવી ચૂંટણી છે, હું રાજા કોંગ્રેસમાં હતો, શું કહેશો એ બાબતે? વ્યક્તિગત મતો લોકોના પ્રકાશિત કરતા હોય છે. લોકશાહીની અંદર રાજા અને પ્રજા એવા શબ્દો પ્રયોગોને કોઈ મારી દૃષ્ટિએ સ્થાન નથી. આ જનતાનો દરબાર છે, જનતાના આગેવાનો છે અને અમારા પ્રધાનમંત્રીશ્રીનો તો દાવો છે કે હું તો પ્રધાન સેવક છું. એટલે અમે બધા લોકોના કાર્યકર્તાઓ છીએ અને એ ઢબે બધાએ વર્તન પણ કરવું જોઈએ અને વાતો પણ કરવી જોઈએ. થરાદ પંથકના કયા મુદ્દાઓને લઈને મતદારોને અપીલ કરી? થરાદ પંથકમાં છેવાડાના વિસ્તાર સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોને કારણે પાણી, રસ્તા, ખેતીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે કંઈ નવા નવા આયામોને લઈ આવવાનો પ્રયાસ થયો છે. બનાસકાંઠા એક વખતનો સૂકા વિસ્તાર તરીકેના પ્રદેશ તરીકે જાણીતો વિસ્તાર આજે ખેતીમાં રાજ્યના લીડિંગ જિલ્લામાં એમનું નામ આવી ગયું છે.
ડ્રીપ ઇરિગેશનની અંદર બનાસકાંઠા જિલ્લો કદાચ રાજ્યમાં પહેલા નંબરે હોઈ શકે એ પ્રકારના અહીંના ખેડૂતો આ બધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જે રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની નીતિઓની અસર છેવાડાના ગામ સુધી પહોંચી છે એના આધાર ઉપર લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપશે. જિલ્લા મથક પાલનપુરમાં છેલ્લા 3 દિવસથી ધરોઈ ડેમ આધારિત પાણી પુરવઠાનું વિતરણ બંધ કરાતા 3 દિવસ સુધી પાલિકા દ્વારા નગરજનોને બોર દ્વારા પાણી પૂરું પડાયું હતું. દાંતા તાલુકાના આંબાઘાટ નજીક પાણીના પ્રેશરથી મુખ્ય પાઇપલાઇન તૂટી જતા આ પાઇપલાઇનના સમારકામ માટે પાણી બંધ કરવાની ફરજ પડી હતી. પાલનપુરના શહેરમાં મોટા ભાગે ધરોઈ આધારિત પાણી પૂરું પડાય છે, જોકે ધરોઈનું પાણી 3 દિવસ બંધ રહેતા પાલિકાએ પોતાના હયાત બોર દ્વારા નગરજનોને પાણી પૂરું પાડ્યું હતું. જોકે આજથી રાબેતા મુજબ ધરોઈનું પાણી ફરી ચાલુ થઈ જતા હવે પાલનપુર વાસીઓને પીવાના પાણીની તકલીફ નહીં પડે તેવું પાલિકાની પાણી પુરવઠા સમિતિના ચેરમેન શાંતિભાઈ પઢિયારે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. પાલનપુર શહેરને ધરોઈથી 16 MLT જેટલું પાણી રોજે રોજ આપણને મળે છે, પણ ધરોઈના પાઇપલાઇન 3 દિવસથી આંબાઘાટે તૂટી ગઈ હતી, એના કારણે પાણીમાં પાલનપુર શહેરને ઓછું મળ્યું છે અને અત્યારે રાબેતા મુજબ પાણી ચાલુ થઈ ગયું છે. પાલનપુરવાસીઓને જે તકલીફ પડી હોય એ બદલ હું માફી માગી છું, દિલગીર છું. આપ સૌને આજથી રાબેતા મુજબ પાણી મળી જશે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સૌ કોઈ દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે તૈયારી કરી રહ્યા છે, પરંતુ રાત દિવસ ઉજાગરા કરી લોકોનું પેટ કરતા ખેડૂતો આ વખતે દિવાળી નહીં મનાવી શકે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. ચાલુ વર્ષે ખેડૂતોએ સારા ભાવની આશાએ મબલક પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું. આજથી બગડેલી મગફળીને છોડી વધેલી ઘટેલી મગફળી વેચવા માટે ખેડૂતો ડીસા માર્કેટમાં આવ્યા હતા, ત્યારે ખેડૂતોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો હોય હાલ અમારે વેચવી છે, જેના કારણે અમારા પરિવારનું ગુજરાન થઈ શકે અને દિવાળી પછી તરત બીજા પાકનું ઉત્પાદન લઈ શકીએ. સરકાર પણ મગફળીના ટેકાના ભાવ દિવાળી પછી જાહેર કરે છે, તેનો સીધો લાભ ખેડૂતોને નહીં પરંતુ વેપારીઓને થાય છે, કારણ કે ખેડૂતો દિવાળી પહેલા તમામ મગફળી માર્કેટમાં આપી દેતા હોય છે અને ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે દિવાળી પહેલા મગફળીના ટેકાના ભાવ જાહેર કરે તો જ ખેડૂતોને ફાયદો થઈ શકે છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. મગફળી વરસાદ જે પડ્યો ને એનાથી 20-25% બગાડ છે ખેતરની અંદર ઉગીજી, બાકીની તો જે લઈને આવો છે એ અહીંયા માર્કેટમાં વેચાય. 2 દિવસ પહેલાં ભાવ સારા હતા, બાકી તો હવે તો 900-1000 અંદરના ભાવ છે, 900-1000 વેચાય. લોકો વેચે, ગવર્મેન્ટ ખરીદવાનું કહે છે, એ બધું દિવાળી પછી રાખેલું છે એ લોકોએ. એમનો હવે ક્યારે ચાલુ કરે, શું કરે, શું ન કરે એમનો વિષય છે. અમારે તો પૈસાની જરૂર એટલે અમારે તો વેચવી જ પડે ભાઈ. હા, તે પૈસા મજૂરિયાને હલવાના, ઠેસરને હલવાના, જે બધાને હલવાના ને, એટલે પૈસાની જરૂર માટે અમારે તો વેચવી જ પડે. એ લોકો ગમે ત્યારે ખરીદે એનું એ અમને જોવે. આખી ફાયદો તો જેને કને સ્ટોક કરે એને ફાયદો, અમારે તો વેચવાની જે આવે એ સાચું. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં ખરીફ પાકોનું વાવેતર કર્યું હતું, જોકે બાદમાં વરસાદ વધુ પડતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આજથી ડીસા માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ છે, જેમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અંતરિયાળ વિસ્તાર બનેલો છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા દર વર્ષે બટાકા અને મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. ત્યારે છેલ્લા 5 વર્ષથી થતા મંદી સહન કરી રહેલા ખેડૂતો આ વર્ષે પણ સારા પૈસા કમાવવાની આશાએ મગફળીનું મબલક ઉત્પાદન પણ કર્યું હતું, પરંતુ ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વધુ પડતા ખેડૂતોના ખેતરમાં ઉભેલો પાક પાણીમાં ધોવાઈ ગયો હતો, જેના કારણે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો હતો. છેલ્લા 5 વર્ષથી એક પછી એક ખેડૂતોને મંદી સહન કરવી પડે છે. બટાકામાં બનાસકાંઠા જિલ્લા એમાંય ખાસ કરીને ડીસા તાલુકામાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે, જેમાં ખેડૂતો સતત નુકસાન વેઠવી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં નુકસાનમાંથી બહાર નીકળવા માટે ખેડૂતોએ મગફળીનું સારું એવું વાવેતર કર્યું હતું, પરંતુ ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વધુ પડતો વરસાદ પડતા ખેડૂતોના ખેતરમાં ઉભેલી મગફળી પાકી જતા ખેડૂતોને 25% નુકસાન થયું છે. આ બાબતે ખેડૂતો દ્વારા અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.
ત્યારે સરકાર મગફળીના ટેકાના ભાવ તાત્કાલિક દિવાળી પહેલા જો લગાવવામાં આવે તો જ ખેડૂતોને ફાયદો થાય તેવું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પરિસ્થિતિ 25-30% નુકસાન છે. ચોમાહું વરસાદ વધારે પડ્યો ને, ખેડૂતને જ નુકસાન છે સાહેબ. દિવાળી પહેલા જો આ સરકારી ભાવને થોડો વધારે હતો, કોઈક થોડો કે મૂલ્ય લાભ મળો છે, પણ અત્યારે નુકસાન જ છે. માર્કેટમાં હવે આવે મગફળી, પણ ભાવ ઓછા છે ને. દિવાળી પહેલા ભાવ તે જ કર્યા હતો, કોઈક વળી ખેડૂતને પાલવાનું. ગત 10 સપ્ટેમ્બર 2019 રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ વિસ્તારમાં રહેતા બધુ પ્રકાશ પાલના પરિવારની કરપીણ હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આવા હત્યારાઓને કાનૂની સજા કરાય તેવી માંગ સાથે ડીસામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. પશ્ચિમ બંગાળમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત બનાવો વધી રહ્યા છે. ત્યારે ગત 10 સપ્ટેમ્બર 2019 રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ વિસ્તારમાં રહેતા બંધુ પ્રકાશ પાલ અને તેમના પત્ની તેમજ 8 વર્ષના દીકરાની અસામાન્ય તત્વો દ્વારા કરપીણ હત્યા કરાતા ભારતભરમાં આ ઘટનાનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે ડીસામાં આવા સામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. પછી બંગાળમાં સરકાર હટાવી રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવે, બંધુ પ્રકાશ પાલના પરિવારના હત્યાકાંડની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે, અન્ય હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરાઈ હતી. બાંગ્લાદેશમાંથી આવેલા હિન્દુઓને ભારતનું નાગરિકત્વ આપી તેમની સુરક્ષા પણ આપવામાં આવે, તેમજ પશ્ચિમ બંગાળમાં રહેતા રાષ્ટ્રવિરોધી અસામાજિક તત્વો સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગણી પણ આવેદનપત્રમાં કરાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદ દિશા દ્વારા પશ્ચિમ બંગાળના અંદર જે હિન્દુઓ ઉપર ઘાતકી હુમલા થયા છે, એના અંદર જે એક પરિવારના 4 લોકોના જે મોત થયા છે, એના માટે વિશ્વ હિન્દુ પરિષદ SDM કચેરીમાં આવેદનપત્ર આપવા આવી છે અને જાણ કરી છે સાહેબ સરકારશ્રીને કે હવે પછી જો આવા બનાવો બનશે તો દેશ ભડકે પડશે, એની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્રની અને સરકારશ્રીની રહેશે. એટલે અમે આવેદનપત્ર દ્વારા સરકારને ગર્ભિત ચેતવણી આપી છે કે આવા બનાવો ભારતમાં કોઈ પણ જગ્યાએ ના બનવા જોઈએ અને લઘુમતીઓ જે માથું ઉચકી રહી છે હાલની તારીખમાં એ સદંતર બંધ થવું જોઈએ, એ માટે અમે અહીંયા SDM કચેરીમાં આવેદનપત્ર આપ્યું. કોલેજના અંદર જે ઘટના બની એ સદંતર રાષ્ટ્રહિતને અને આપણા દિશાને નુકસાનકારક છે, આવી ઘટનાઓ ના બનવી જોઈએ અને એ માટે બજરંગ દળના કાર્યકર્તાઓ અત્યારે કોલેજમાં જ પહોંચ્યા છે અને એ લોકો તાત્કાલિક એના માટે સરકાર પગલાં લે, એના માટે SDMને બી અમે રજૂઆત કરી છે અને અત્યારે DSPને પણ અમે રજૂઆત કરશું. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બિન સચિવાલયની પરીક્ષા એકાએક રદ કરી દીધી, નિયમો બદલી દેવાતા બનાસકાંઠાના અરજદારો લાલઘુમ. જૂના ધારાધોરણો મુજબ પરીક્ષા ના લેવાય તો નવનિર્માણ જેવું આંદોલન છેડવાની અપાઈ લેખિત ચીમકી. પાલનપુરના ગઢથી 1.5 મહિના પૂર્વે રહસ્યમય રીતે ગુમ થયેલી શ્રમજીવી પરિવારને 3 પૈકી રાજસ્થાનમાં ગોંધી રખાયેલી 2 યુવતીઓને છોડાવી 3 શખ્સોની કરાઈ ધરપકડ. 1 યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા હોવાનો ઘટસ્ફોટ. આથડા પોલીસ મથકમાં ઉતરેલો વિડીયો ટિકટોક સાઇટ પર વાયરલ કરનાર 4 યુવકોની અટકાયત. ડીસામાં પણ કોલેજની વિદ્યાર્થિનીઓને ડરાવતો વિડીયો વાયરલ થતા સર્જાયેલ ઉહાપો વચ્ચે 4 શકમંદોની અટકાયત કરી હાથ ધરાઈ આકરી પૂછપરછ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી.
નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. ગુજરાત સરકારના આદેશથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય, કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ની લેખિત પરીક્ષા કોઈ પણ કારણો આપ્યા વિના અચાનક રદ કરી દેવાતા ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. સરકારે ધોરણ 12 પાસના બદલે હવે ગ્રેજ્યુએશનના આધારે આ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આ પરીક્ષાની નવી તારીખ પણ હવે પછી જાહેર થનાર છે. ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણય સામે ધોરણ 12ના આધારે ફોર્મ ભરેલ ઉમેદવારોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ નિર્ણયના વિરોધમાં આજે વાલામપુર ખાતે કલેક્ટર કચેરીના બગીચામાં ઉમટેલા 12 ધોરણ પાસ ઉમેદવારોએ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેને આવેદન પત્ર પાઠવી નવો નિર્ણય રદ કરવા રજૂઆત કરી હતી. જો આ માંગ સ્વીકારવામાં ના આવે તો આગામી સમયમાં નવનિર્માણ જેવું આંદોલન છેડવાની ચીમકી પણ વિદ્યાર્થીઓએ મીડિયા સમક્ષ ઉચ્ચારી હતી. આજે અમે બધા મિત્રો અહીંયા મળ્યા છીએ. તે વસ્તુ એ છે કે જે ધોરણ 12 પાસ ઉપર પરીક્ષા લેવાની હતી એને અચાનક ગુજરાત સરકારે રદ કરી અને એનું ક્વોલિફિકેશન બદલી દીધું, પોસ્ટપોન કરી. આગળ ત્યાં સુધી અમને કંઈ વાંધો નહોતો. અમે 5 મહિના વેઇટ કરતા હતા, 10 મહિના કરી લેતા, પણ આ પરીક્ષાને એમણે રદ જ કરી દીધું, ક્વોલિફિકેશન ચેન્જ કરી દીધું. 12 મહિનાથી 1.5 વર્ષથી વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે, પોતાનું ઘર બાર મોજ શોખ મસ્તી છોડીને એ લોકો અહીંયા તૈયારી કરવા આવ્યા, ત્યારે સરકારે આવો નિર્ધાર કરી લીધો કે અમે પરીક્ષા નહીં લઈએ અને લઈશું તો પણ ગ્રેજ્યુએશન ઉપર. કેટલા એવા વિદ્યાર્થીઓ હતા જેમણે આ પરીક્ષા આપવા માટે કરીને ગ્રેજ્યુએશન છોડ્યું છે. એ ગ્રેજ્યુએશન કરવા જશે તો 3 વર્ષનો સમય લાગશે ને ત્યાં સુધી તો એમનું કેરિયર ક્યાં જશે? એમના સપનાઓનું શું? એમના માતા પિતાઓના સપનાઓનું શું? આવી રીતે અચાનક ખોટો, કોઈના હિતમાં ન લેવાયેલો નિર્ણય આપણે કેવી રીતે એક્સેપ્ટ કરી શકીએ? તો ગુજરાત સરકારને, આપણા જે નેતાઓ છે જેમને આપણે ચૂંટ્યા છે, એમને આપણે એક નિવેદન કરીએ છીએ કે તમે જે આ પરીક્ષાનું જે તમે નિર્ણય બદલી રહ્યા છો, જે આ તમે ખોટો નિર્ણય લઈ રહ્યા છો, એ ન લો. દરેક વિદ્યાર્થીઓનું હિત જુઓ, એમના માતા પિતા, એમનું તમે સ્વપ્નને જુઓ, એમની કેરિયર ઉપર તમે ધ્યાન આપો અને પછી નિર્ણય લો, એવી અપેક્ષા. આજે શું કામ ભેગા થયા છે? આજે અમે અહીંયા એ માટે ભેગા થયા છીએ કે જે આ એક લેટર અમે આપી રહ્યા છીએ, આવેદન આપી રહ્યા છીએ કે જે આ પરીક્ષા તમે રદ કરવા જઈ રહ્યા છો અને તમે એનું ક્વોલિફિકેશન ચેન્જ કરવા જઈ રહ્યા છો, તો જે તમે 2018ની અંદર જ્યારે પરીક્ષા તમે એનું લેટર બહાર પાડ્યું, પરમિશન આપ્યું કે અમે 12 પાસ ઉપર લઈશું, એને તમે 12 પાસ ઉપર જ પરીક્ષા લો અને જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે એમને એ પરીક્ષા આપવાનો અધિકાર મળે એ માટે અમે ભેગા થઈ ગયા છીએ. કલેક્ટર સાહેબને અમે નિવેદન આપશું કે તમે આ વસ્તુ ઉપર કામ કરો અને તમે આગળ આ વસ્તુ પહોંચાડો કે પરીક્ષા જે બેઝ ઉપર નક્કી થયેલી હતી એ જ બેઝ ઉપર લેવાય અને નેક્સ્ટ ટાઈમ પણ કોઈ પણ નિર્ણય તમે લ્યો છો તો એના કોઈ પૂર્વ નિર્ધારિત એજન્ડા હોવા જોઈએ અને એને ધ્યાનમાં રાખીને પરીક્ષા લો. તમારી વચ્ચે તમે તમારો કાર્યક્રમ રદ ન કરો અને એના નિર્ણયો બદલી ના લો. તમારી માંગ નહીં સ્વીકારાય તો આગામી તમે જો અમારી માંગ આગામી સમયમાં નહીં સ્વીકારાય તો અમે અત્યારે સોફ્ટલી કામ લઈ રહ્યા છીએ. જો કામને સ્વીકારવામાં નહીં આવે તો દરેક વસ્તુ તમને ખબર છે કે વિદ્યાર્થી પોતાના હિત માટે કંઈ પણ કરશે. અહિત થતું હોય તો એના અગેન્સ્ટ ઊભું થવું જરૂરી છે અને ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓએ પણ એમને એવું ના સમજી લેવું જોઈએ કે અત્યારે અમારી પોસ્ટ સેફ છે. જો 12 પાસનો વિદ્યાર્થીની પોસ્ટ અત્યારે સેફ નથી તો તમારું પોસ્ટ પણ ભવિષ્યમાં સેફ નહીં હોય, ત્યારે તમારી સાથે પણ કોઈ ઊભું નહીં હોય. આજે અહીંયા પાલનપુરની અંદર અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે છેલ્લા 1.5 વર્ષથી જે ભરતીનું એ લોકોએ નોટિફિકેશન જાહેર કર્યું હતું અને અચાનકથી 6 દિવસ પહેલાં એમને કંઈક સપનું આવ્યું અને ભરતી રદ કરી દીધી. બરાબર, GSSSB એક સ્વાયત્ત સંસ્થા છે અને એના ઉપર સરકાર પ્રેશર કરી અને આવા કોઈ ખોટા નિર્ણય લેવરાઈ શકે નહીં. 1.5 વર્ષથી વિદ્યાર્થીઓ દિવસના 10 કલાક 12 કલાક
વાંચતા હોય છે પોતાનું ભવિષ્ય માટે થઈ અને મહેનત કરી રહ્યા હતા, અને છ દિવસની વાર છે એ ટાઈમે સરકાર એમ કહે છે કે ભાઈ ભરતી હવે રદ થઈ ગઈ છે. આ એક ક્રૂર મજાક છે. વિદ્યાર્થીઓના સપનાઓ અને વાલીઓની આશાઓ સાથે આ સરકાર ખિલવાડ કરી રહી છે, બરાબર. અને વિદ્યાર્થીઓ આ વખતે અમે શાંતિથી આવેદન આપીએ છીએ, પરંતુ જો સરકાર કંઈ નહીં કરે તો દરેક વિદ્યાર્થીઓની અંદર એક ગુસ્સો છે. અને દરેક જગ્યાએ બધાને ખબર જ છે કે સોશિયલ મીડિયામાં કંઈક નવ નિર્માણની વાતો થાય છે. નીતિનભાઈ પટેલને યાદ હશે કે નવ નિર્માણના આંદોલનમાં જે બહાર આવ્યા છે, વિદ્યાર્થીઓ જે કરી શકે છે એ કદાચ કોઈ બીજા નેતાઓ નથી કરી શકતા. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા એકાએક રદ કરી દેવાતા પરીક્ષાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને પરીક્ષા આપનાર ઉમેદવારો તેમને ભારે અન્યાય થયો હોવાનું માની રહ્યા છે. ત્યારે સરકારના આવા મનસ્વી વલણના વિરોધમાં દાંતીવાડા તાલુકાના પરીક્ષાર્થીઓએ પણ આજે દાંતીવાડાના મામલતદારને આવેદનપત્ર આપી 2018માં કરાયેલ ભરતી મુજબની શૈક્ષણિક લાયકાત પ્રમાણે જ આ ભરતી કરવાની માંગણી કરી હતી. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા બિન સચિવાલયની જે પરીક્ષા રદ કરવામાં આવી છે એના માટે આજરોજ દાંતીવાડા તાલુકાના સર્વે વિદ્યાર્થીઓએ દાંતીવાડા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપેલ છે. તો જે ભરતી અત્યારે રદ કરવામાં આવી છે એ સત્વરે ચાલુ રાખવામાં આવે અને નવી ભરતીની તારીખ, પરીક્ષાની તારીખ સરકાર દ્વારા આપવામાં આવે તો વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનો અન્યાય થાય તેમ નથી. જો ગ્રેજ્યુએટ ઉપર ભરતી લેવામાં આવશે તો ગુજરાતના અત્યારે જે 10 લાખ ફોર્મ ભરાણા છે એમાંથી 50% વિદ્યાર્થીઓને ખૂબ જ અન્યાય થશે. જો ગ્રેજ્યુએટ ઉપર ભરતી કરવામાં આવશે તો જે ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ છે તેમનું ભાવિ અધ્ધરતાલ થઈ જશે. માટે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જે નિર્ણય લેવાયો છે તે માટે ગુજરાત સરકાર દ્વારા ધોરણ 12 પાસ ઉપર જ આ ભરતી ચાલુ રાખવી જોઈએ અને સત્વરે તેની નોટિફિકેશન પણ બહાર પાડવી. ધાનેરા તાલુકાની 2 ગ્રામ પંચાયતોના સરપંચ તેમજ વોર્ડ સભ્યોની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતાં કહીં ખુશી તો કહીં ગમનો માહોલ સર્જાયો હતો. ધાનેરા તાલુકાની 2 ગ્રામ પંચાયતોના સરપંચ તેમજ વોર્ડ સભ્યોની ચૂંટણી માટે ગત રવિવારે મતદાન યોજાયા બાદ આજે ધાનેરાની મામલતદાર કચેરી ખાતે સવારે 9 કલાકથી મતગણતરી શરૂ કરાતા પરિણામ જાણવા મામલતદાર કચેરી આગળ લોકોની ભારે ભીડ જામી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધાનેરાના મામલતદાર ભગવાનભાઈ ખરાડીની સૂચના મુજબ એજન્ટ તેમજ ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગરૂમનું સીલ ખોલી ઈવીએમને મતગણતરી ટેબલ પર લવાયા હતા. મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં માલોત્રા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ વોર્ડની મતગણતરી કરાઈ હતી. ચૂંટણી અધિકારી ડીકે પટેલ સહિત અન્ય કર્મચારીઓએ 5 બૂથો પર યોજાયેલ ચૂંટણીની મતગણતરી બાદ પરિણામ જાહેર કર્યું હતું, જેમાં માલોત્રા સરપંચ તરીકે 3 ઉમેદવારો પૈકી સૌથી વધારે મત મેળવનાર ઉમાભાઈ દલાભાઈ ધૂળિયાને 1506 મત મળતા તેમને 494 મતની સરસાઈથી વિજયી જાહેર કરાયા હતા. જ્યારે વોર્ડ નંબર 1, 2, 5, 6, 7 અને 11માં સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા હતા. આજરોજ મોટાવેડા તેમજ માલોત્રા ગ્રુપ ગ્રામ પંચાયતની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ માલોત્રા ગ્રામ પંચાયતની મતગણતરી હાથ ધરવામાં આવેલી હતી. તેમાં સરપંચના ઉમેદવાર તરીકે ઉમાભાઈ દલાભાઈ તોણિયાને વિજેતા જાહેર કરવામાં આવેલ છે. તેમજ વોર્ડ નંબર 1માં ભાવીબેન દેવરાજભાઈ પટેલને વિજેતા જાહેર કરવામાં આવેલ છે. વોર્ડ નંબર 2માં દલસીબેન કેરાભાઈ ફોક, વોર્ડ નંબર 5માં કૈલાસબેન માધુસિંહ રાજપૂત, વોર્ડ નંબર 6માં માસુમભાઈ મહેતાભાઈ ચૌધરી, વોર્ડ નંબર 7માં કેરાભાઈ પ્રેમાભાઈ રબારી, વોર્ડ નંબર 11માં ગોપળાભાઈ અજીભાઈ બોબીને વિજેતા જાહેર કરવામાં આવેલ છે. માલોત્રા ગ્રામ પંચાયતની મતગણતરી સંપન્ન થયા બાદ મોટા મેડા ગ્રામ પંચાયતના ચૂંટણી અધિકારી ધીરુભાઈ પંચાલે સરપંચ તેમજ વોર્ડની મતગણતરી હાથ ધરી હતી, જેમાં મોટામેડા ગ્રામ પંચાયતના સરપંચ પદના 2 ઉમેદવારો પૈકી વધુ મત મેળવનાર વરજુબેન જોઈતાભાઈ વણકરને 181 મતની લીડથી વિજયી જાહેર કરી મોટામેડા ગ્રામ પંચાયતના વોર્ડના પરિણામ પર જાહેર કરાતા ક્યાંક ખુશી તો ક્યાંક હારનું દુઃખ જોવા મળ્યું હતું. મોટામેડા ગ્રામ પંચાયતના ચૂંટણી અધિકારી ધીરુભાઈ પંચાલે પરિણામની વિગતો આપી હતી. તારીખ 13/10 રોજ મોટામેડા ગ્રામ પંચાયતના સરપંચ માટેની ચૂંટણીનું મતદાન થયેલ, જેને આનુષંગિક તારીખ 15/10/2019 રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ, જેમાં બબુબેન વજાભાઈ વણકરને ટોટલ 488 મત અને વરજુબેન જોઈતાભાઈ વણકરને 679 મત, જ્યારે નોટાની અંદર 14 મત પડેલા.
આમ કુલ વોટિંગ 1171 મતોનું થયેલું, જેથી વરજુબેન જોઈતાભાઈ વણકરને એમના નજીકના ઉમેદવાર કરતાં 181 મત વધુ, એટલે ટોટલ 679 મત મળેલા હોય એમને વિજેતા જાહેર કરવામાં આવેલ છે. સર, વોર્ડની કોઈ ગણતરી યોજાઈ? અને વોર્ડ નંબર 1માં ટોટલ 2 મતદારો હતા, એમાં 153 વોટિંગ થયેલું, જેમાં લક્ષ્મીબેન ઈશ્વરભાઈ સોલંકી ચૌધરી, લક્ષ્મીબેન ઈશ્વરભાઈ ચૌધરી એમને 48 મત, શાંતાબેન શંકરભાઈ ચૌધરીને 104 મત અને નોટામાં 1, જેથી શાંતાબેન શંકરભાઈ ચૌધરીને વિજેતા જાહેર કરવામાં આવેલા. ત્યારબાદ વોર્ડ નંબર 5, એમાં ટોટલ વોટિંગ 147 મતોનું થયેલું, જેમાં ચત્રાભાઈ વજાભાઈ વણકરને 46 મત, નરેશભાઈ મફાભાઈ વણકરને 1 મત અને બળવંતભાઈ સવસીભાઈ ગોહિલને 100, ટોટલ 100 મત મળેલા, જેથી બળવંતભાઈ સવસીભાઈ ગોહિલને વિજેતા જાહેર કરવામાં આવેલ. ત્યારબાદ વોર્ડ નંબર 6, જેમાં ટોટલ વોટિંગ 158 મતોનું થયેલું, જે પૈકી ગોમતીબેન અગ્રાભાઈ વણકરને 28 મત, મફીબેન જક્ષીભાઈ ગોહિલને 126 મત અને નોટામાં 4 મળી કુલ 158 વોટિંગ થયેલી, જેથી મફીબેન જક્ષીભાઈ ગોહિલને વિજેતા જાહેર કરવામાં આવેલ છે. ત્યારબાદ વોર્ડ નંબર 7, જેમાં વોટિંગ 141 મતોનું થયેલું, જેમાં ચમનાભાઈ દેવાભાઈ વણકરને 72 મત અને ભીખાભાઈ છગનભાઈ વણકરને 69 મત, જેથી ભીખાભાઈ છગનભાઈ વણકર એમના કરતા ચમનભાઈ દેવાભાઈ વણકરને 3 વોટ વધુ મળેલા હોય ચમનાભાઈ દેવાભાઈ વણકરને વિજેતા જાહેર કરવામાં આવેલા. પછી વોર્ડ નંબર 8માં 140 વોટિંગ થયેલું, જેમાં જબરાભાઈ ભેમાભાઈ કાળમા એમને 23 મત અને પ્રવીણભાઈ થાનાભાઈ બિલને 115 મત મળેલા, જેથી પ્રવીણભાઈ થાનાભાઈ બિલને સૌથી વધુ મત મળેલા હોય એમને વિજેતા જાહેર કરવામાં આવે. વડગામ તાલુકાની સકલાણા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5ની પેટા ચૂંટણી માટે ગત રવિવારે મતદાન યોજાયા બાદ આજે વડગામની મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરાતા ઉમેદવાર ગીતાબેન નટવરસિંહ હડિયોલ વિજેતા થયા હતા. ચૂંટણી અધિકારી સતીશભાઈ પંડ્યા અને નાયબ મામલતદાર ભીમજીભાઈ ખસોરે જણાવ્યું હતું કે આ પેટા ચૂંટણી માટે કુલ 215 મતદારોએ મતદાન કર્યું હતું, જે પૈકી ગીતાબેન નટવરસિંહ હડિયોલને 117, જ્યારે હરીફ ઉમેદવાર સજનબેન ડી ચૌહાણને 97 મત મળતા ગીતાબેન હડિયોલને વિજેતા જાહેર કરાયા છે. પાલનપુર તાલુકાના ગઢથી 3 અપહૃત યુવતીઓ પૈકી 2 યુવતીઓને ગઢ પોલીસે રાજસ્થાનથી ઝડપી લીધી છે. આ પૈકી 1 યુવતીએ વડોદરાના ડભોઈ તાલુકાના નારિયા ગામના વ્યક્તિ સાથે કોર્ટ મેરેજ કરી લીધા હોવાનું બહાર આવતા પોલીસે 3 શખ્સોને ઝડપી લઈ 2 યુવતીઓના નિવેદનના આધારે બળાત્કારની કલમ ઉમેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર તાલુકાના ગઢ ખાતે રહેતા રોડમાસ અગાઉ મૂળ કાંકરેજ તાલુકાના પરિવારની 3 યુવતીઓ વાડામાં કપડાં ધોવા ગઈ હતી, ત્યાંથી તેઓ પરત ના આવતા યુવતીના પિતાએ ગઢ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણની તપાસ દરમિયાન આ યુવતીઓ રાજસ્થાનમાં હોવાની ભાળ મળતા ગઢના પીએસઆઈ વીઆર પટેલે સ્ટાફ સાથે રાજસ્થાનના સિરોહી જિલ્લાના જાવલ ખાતેથી મગનલાલ શંકરજી ગર્ગ તથા લક્ષ્મણભાઈ મગનલાલ ગર્ગના ઘરેથી 3 પૈકી 2 યુવતીઓ સાથે 3 શખ્સોને ઝડપી સોમવારે ગઢ પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી. જે વખતે 2 યુવતીઓએ તેમને ગઢથી કાળી ગાડીમાં તુષાર પ્રદીપ પટેલ, શ્રવણભાઈ કાળાભાઈ શ્રીમાળી અને મહેન્દ્રભાઈ ગણપતભાઈ શ્રીમાળી નામના શખ્સો અમદાવાદ લઈ ગયા બાદ તુષાર પટેલ એક બહેનને વડોદરા લઈ જઈ બીજી 2 બહેનોને શ્રવણભાઈ કાળાભાઈ શ્રીમાળી તથા મહેન્દ્રભાઈ ગણપતભાઈ શ્રીમાળીએ ડુંગરપુર અને છેલ્લે રાજસ્થાનના સિરોહી જિલ્લાના જાવલ ખાતે લઈ જઈ બંને બહેનો ઉપર મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાનો તેમજ મગનલાલ ગર્ગ અને તેમના દીકરા લક્ષ્મણ ગર્ગે તેમને ગોંધી રાખી હોવાનું નિવેદન આપતા ગઢ પોલીસે બળાત્કાર તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપી શ્રવણભાઈ કાળાભાઈ શ્રીમાળી, મગનલાલ શંકરજી ગર્ગ અને લક્ષ્મણભાઈ શંકરભાઈ ગર્ગની ધરપકડ કરી નામદાર કોર્ટના હવાલે કરેલ છે. અમે 3 બહેનો કપડાં ધોવા જતી, સંગીતા અમે ખબર નથી કે સંગીતા ક્યાં ઉઠના કરશે, 3:30 વાગે 3:30 વાગે નીકળ્યા કરશે લુગડું ધોવા, કપડાં ધોવા કાળા કલરની ગાડી આવી હતી રસ્તા, મને ખબર નથી કે સંગીતા આ ઉઠના કરશે, તો સંગીતા આમ 2 બુને ફોલાઈ અને એ કરીને બોલાઈ ગાડી કાળા કલરની ગાડી આવી હતી, અંદર 3 જણા બેઠા હતા, મોઢું બહુ વધેલું હતું,
ખબર નથી કે આ કોણ છે, અમે નતા ઓળખો થઈ જાય. એ ત્રણેય એક જોઈને જોયા નહીં કે નહીં કે કોઈને ફોનમાં કુદાડે વાત કરી. એ ત્રણે લેવા આવ્યા, પછી સંગીતા મને ફોલાઈને અંદર બેસાડે. તેને એને કીધું ના કે યાર અમૃત ઓમ છે. તો સીધા અમે એવું ગાડીમાં બિહાર્યા અમદાવાદ ગાડીથી. તો અહીંયા ચાર અન ઉતારી અને સંગીતા અને તુષાર બે ને કજા ગાડી લઈને એકાંશી અમે ગયા ડુંગરપુર. અમે લઈ જવા અમે કશું જોયું નહોતું. તો એ શ્રવણને મહેન્દ્ર બે લઈ ગયા. ચાર દિવસ એક રહ્યો ડુંગરપુર મેં આદિવાસી ગામ મેં એકાંશી. પછી આવે રાજસ્થાનમાં, રાજસ્થાનમાં આવીને અમારે જતો જબરદસ્તી કે બળાત્કાર કર્યો. અને તે દાદીને દાદાને કીધું કે અમને કે ફોન જોવે છે, ફોન લઈ આવેલો અમારે ઘરે જવું છે. તો એ ના પાડતા અમે કહી જો જવાનું તો દેતા તો કોઈ વાત નતા કરવા જતા. કામ કરે 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 અમે એમ કીધું કે અમારે જવું છે અમારે ઘરે, તો બધે ના પાડી. રાખતો હતો તમને? હા, કોના ત્યાં રાખતો હતો તમને? રાજસ્થાન એ મગલ ભાઈ એના ઘરે એક મા હતો, એ પણ ચોય નતો જવા દેતો. એ લોકો શું કહેતા? એ લોકો એમ કહેતા કે તમારે ચોય નહીં જવાનું, અહીંયા રહેવાનું છે, અહીંયા કામ કરવાનું છે, તમારે કે ચોય નહીં જવા દેવી. તો અમે એમ કીધું કે અમારે જવું છે, અમારે ઘરે જવું છે. તો એ બધા કહેતા કે તારે કે લગ્ન થઈ જાય. મેં જૂઠું બોલી કે હા મારે લગ્ન થઈ જશે. તો પછી એમ કહેતા ઠીક ને જજો. તારી સાથે બળાત્કાર કોને ગુજારી? મારી સાથે કરે શરવાણે જબરદસ્તી કરી. અને નથી કુદાડે ઓળખતી, નહીં કુદાડે વાત કરી તો અમને ઉપાડીને લઈ જઈ રહ્યો શરવાણને મહેન્દ્ર. મહેન્દ્ર આમાં બે બુનો પર એવું કર્યું કે ખબર નહીં શું કરી નાખ્યું, કે જે આમ કીધું ને એમ જ કરે જ્યો, ખબર નથી રહી. અને ફોન કરે 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 દાદા ને દાદા અમે કેટલી ઘણી કોશિશ કરી કે ફોન કોઈને મળે તો સારું, પણ એક બૈરી બા ફોન માજો. એ બૈરી ના પાડી કેમ સુડીમ ફોન નહીં હાલતો. તો કીધું ફોન કરે ને કે અમારા ઘરવાળા મા બાપને કરો ફોન, તો કે અમારે લેવા આવે એ મુસીબતને ફસી જતો. તો કોઈ અમારી કીધું મદદ કરે સહાયતા કરે. કોણ છોડાવવા આવ્યું તમને? અમને પછી એક કોઈ ખબર પડી કે આપણી બે છોકરી આવી ગુજરાતની. તો બધે પૂછતાછ કરે કે આ સોરી કોણ હે? તો બધે એમ કહેતા કે અમારી આ તો હગા વાલી હે ઓર કડકે અમારા. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. આથડા પોલીસ મથકમાં ઉતરેલો વિડીયો ટિકટોક સાઇટ પર વાયરલ કરનાર ચાર યુવકોની અટકાયત. ડીસામાં પણ કોલેજની વિદ્યાર્થીનીઓને ડરાવતો વિડીયો વાયરલ થતાં સર્જાયેલ ઉહાપો વચ્ચે ચાર શકમંદોની અટકાયત કરી હાથ ધરાઈ આકરી પૂછપરછ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. મચ્છર તમારો દુશ્મન છે. ચેપી માદા એડિસ ઇજિપ્તી મચ્છરના કરડિયાના 4-7 દિવસમાં ડેન્ગ્યુ થઈ શકે છે. આ મચ્છર પર સફેદ ટપકા અને સફેદ લીટીઓ હોય છે, જે ચોખ્ખા અને શાંત પાણીમાં ઈંડા મૂકે છે. તે દિવસે વધારે સક્રિય હોય છે. ડેન્ગ્યુના લક્ષણો: ભારે તાવ આવવો, માથા, આંખો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ભૂખ ઓછી થવી, ઉલટી થવી અને શરીર પર લાલ ચકામા પડવા. ડેન્ગ્યુના કોઈ પણ લક્ષણ દેખાતા તરત જ ડોક્ટરને બતાવો અને ડોક્ટરે સૂચવેલ સારવાર શરૂ કરો. આવા સમયે વધારે માત્રામાં પાણી, પ્રવાહી સંતુલિત આહાર લેવો. મચ્છરથી બચવા મસ્કીટો રેપેલન્ટનો ઉપયોગ કરો. દવાયુક્ત મચ્છરદાની વાપરો. બારીની ફરતે જાળી લગાવો અને મચ્છર મારવાની દવાનો છંટકાવ કરો. મચ્છરનો વિકાસ અટકાવવા પાણી ભરવાના વાસણને નિયમિત રીતે ઘસીને ચોખ્ખું રાખો, જેથી ડેન્ગ્યુના ઈંડા નાશ પામે. કુલરમાં જમા થતું પાણી અને ફૂલદાનીનું પાણી કાઢી રોજ બદલો. નકામી બોટલ્સ, ટાયરમાં જમા પાણીનો નિકાલ કરો. સાંજ પડતા પહેલા બારી બારણા બંધ કરી દો. આખું શરીર ઢંકાઈ શકે તેવા કપડાં પહેરો. મચ્છર તમારો દુશ્મન છે. શ્રી સુંદા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. સોના અને ચાંદીના હોલમાર્ક દાગીનાનું વિશાળ કલેક્શન. તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ. નવરાત્રિથી દિવાળી સુધી સોનાના હોલમાર્ક દાગીનાની ખરીદી ઉપર ઘડામણ ફક્ત રૂપિયા 101 પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા અમારા શોરૂમની અવશ્ય મુલાકાત લો. શ્રી સુંદા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. ફોન નંબર 232-0000. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ,
સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પડિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. ધાનેરા ખાતે ગૌવંશના લાભાર્થી યોજાયેલા શરદ પૂર્ણિમાના ગરબામાં ગૌ ભક્તોએ ઉદાર દિલે ધાનની સરવાણી રેલાવી મોડી રાત સુધી ગરબાની મજા માણી હતી. ધાનેરા ખાતે છેલ્લા 5 વર્ષથી ગૌ માતાના લાભાર્થી શરદ પૂર્ણિમાએ ગરબાનું આયોજન કરાય છે. તદનુસાર આ વર્ષે યોજાયેલ ગરબામાં ગૌ ભક્તિનો અદભુત માહોલ જોવા મળ્યો હતો. ગત રવિવારે રાત્રે ધાનેરાના ગાયત્રી મંદિર ખાતે યોજાયેલા શરદ પૂર્ણિમાના ગરબામાં ગૌ ભક્તોએ ગૌ ભક્તિ સાથે ગરબાની મજા માણી હતી. ગાયત્રી યુવક મંડળ દ્વારા ગૌ ભક્તોના સહકારથી યોજાયેલ આ ગરબામાં ભાવિકોએ મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ મચાવી હતી. ગૌ માતાના લાભાર્થે યોજાયેલા શરદ પૂર્ણિમાના ગરબામાં ધાનેરા નગરપાલિકાના પ્રમુખ યુસુફ ખાન બેલીમ, પૂર્વ પાલિકા પ્રમુખ બળવંતસિંહ બારોટ, સેવાભાવી તબીબ ડોક્ટર લાખાભાઈ પ્રજાપતિ, ડોક્ટર બીજી મોર, ગૌ સેવાના સમિતિના અધ્યક્ષ ત્રંબકેશ્વર શાસ્ત્રી, મોપતાજી રાજપૂત સહિત અન્ય અગ્રણીઓને ગૌ ભક્તોએ ઉપસ્થિત રહી અલગ અલગ ચડાવવાનો લાભ લઈ ગૌ ભક્તિની પ્રતીતિ કરાવી હતી. આ પ્રસંગે ગૌ માતાનું પૂજન, ચુંદડી, ચામર, ગૌ માતાને હાર પહેરાવવાનો 108 દીવાની મહાઆરતી તેમજ કપૂર આરતીનો ચડાવો બોલી ભાવિકોએ ગૌ માતાની સેવાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ગૌ આરતી વખતે ગૌ ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો હતો. પૂર્ણિમા પ્રસંગે ગૌવંશના લાભાર્થી યોજાયેલા ગરબામાં ગૌસેવકોએ રોકડ રકમના દાનની પણ સરવાણી રેલાવી હતી. ધાનેરા તાલુકાના સિયા ગામના યુવાનોએ પ્રથમવાર આ ગરબામાં આવી ગૌ માતાના લાભાર્થી દાન આપ્યું હતું. શરદ પૂર્ણિમાની રઢિયાળી રાત્રે યોજાયેલા ગરબામાં લોકપ્રિય ટૌકાલ બીટ્સના ગાયક દેવજી ઠાકોરે પૌરાણિક ગરબા રજૂ કરી ગાયત્રી મંદિરના ચાચર ચોકમાં ગૌ ભક્તિનો અદભુત માહોલ સર્જી દીધો હતો. ધાનેરા તાલુકાના ગરબા રસિકો પણ મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા હતા. તારા આવવાના અડી જાડા ગડા હો માતા.
ધાનેરા ખાતે માનવ સેવા સંગઠન દ્વારા રવિવારે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. યુવાનોમાં રક્તદાન માટે જાગૃતિ લાવવાના આશયથી માનવ સેવા સંગઠન દ્વારા રવિવારે ધાનેરાના મધુસૂદન પ્લાઝા ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં 50 થી વધારે રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં 30 જેટલા યુવાનોએ પ્રથમવાર રક્તદાન કરી માનવ સેવાની શરૂઆત કરી હતી. વોલ્ટરી બ્લડ બેંકની ટીમે પણ સુંદર વ્યવસ્થા કરી હતી. માનવ સેવા સંગઠનના તમામ સદસ્યો તેમજ ધાનેરાના તબીબોએ પણ આ કેમ્પમાં રક્તદાન કરી જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ કર્યો હતો. બનાસકાંઠા સહિત સમગ્ર દેશમાં ટિકટોક વિડીયોનો ક્રેઝ વધી રહ્યો છે. સાથે સાથે સરકારી કચેરીમાં ઉતરેલા વિડીયો ટિકટોક સહિત અન્ય સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના વિવાદો પણ વધી રહ્યા છે. થોડા દિવસ પૂર્વે એક મહિલા પોલીસ કર્મીએ પોલીસ મથકમાં ઉતારેલો વિડીયો ટિકટોક પર વાયરલ કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે બનાસકાંઠાના આગથડા પોલીસ મથકમાં ઉતરેલો વિડીયો ટિકટોક પર વાયરલ કરવાના મામલે 4 યુવાનોને જેલમાં જવાની નોબત આવી છે. આ પ્રકરણની વિગતો કંઈક એવી છે કે લાખણી તાલુકાના છગનજી ગોળિયા ગામના અતુલજી આભાજી ઠાકોર, દિલીપજી ચેનજી ઠાકોર, અલ્પેશજી પ્રેમાજી ઠાકોર અને મહેન્દ્રજી રૂડાજી ઠાકોરને ગત 13 ઓક્ટોબરે તપાસના કામે આગથડા પોલીસ મથકમાં બોલાવાયા હતા. જે દરમિયાન આ યુવકોએ પોલીસ મથકમાં ક્રાઇમ વિભાગની ચેમ્બરમાં બેસી ગેરકાયદેસર આ કચેરીનું મોબાઈલ ફોનમાં વિડીયો રેકોર્ડિંગ કરી બાદમાં આ વિડીયો ટિકટોક સહિત અન્ય સોશિયલ સાઇટ પર વાયરલ કરી દેતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. આ મામલાને ગંભીરતાથી લઈ દોષિત યુવકો સામે આકરી કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ અધિક્ષકે કડક સૂચના આપતા આ યુવકો વિરુદ્ધ 14 ઓક્ટોબરે આગથડા પોલીસ મથકે ધોરણસરનો ગુન્હો દાખલ કરાયા બાદ ઇન્ચાર્જ DYSP PH ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડીસાના ઇન્ચાર્જ CPI JN ખાંટે આ ચારેય શખ્સોને લઈ ગઈ રાત્રે ઝડપી લઈ જેલના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 13-10-19 રોજ છગનજી ગોળિયા ગામના દશરથભાઈ ઠાકોર નામે અરજી આપેલ કે મારા ખેતરમાં જવા માટે સામેવાળા અમને હેરાન કરે છે, જવા દેતા નથી, તે આધારે અરજી આપતા ASI શ્રી રઘુભાઈ નાઓએ ગઈ તારીખ 13-10-19 રોજ છગનજી ગોળિયાના સામાવાળા અતુલજી અભાજી ઠાકોર, દિલીપજી ચેનાજી ઠાકોર, અલ્પેશજી પ્રેમાજી ઠાકોર તેમજ મહેન્દ્ર રૂડાજી ઠાકોર નાઓને પૂછપરછ માટે બોલાવેલા તથા પાંચમા એક ઇસમ ભીખાભાઈ કપૂરજી ઠાકોર નાઓને પૂછપરછ બોલાવેલા. એ દરમિયાન બીજા 4ને ક્રાઇમની ઓફિસમાં રાખેલા અને જ્યારે કપૂરજી ભીખાભાઈ કપૂરજી ઠાકોરની પૂછપરછ બીજા રૂમમાં કરતા હતા તે દરમિયાનમાં 4 જે અન્ય આરોપીઓ હતા તે ક્રાઇમની ઓફિસમાં બેસીને એક સરકારી પ્રિમાઇસીસમાં અનધિકૃત રીતે વિડીયો બનાવેલ અને અહીંયા જે ગુપ્ત માહિતી તેમજ ગુપ્ત જે એ હતું એ લીક કરવાનો પ્રયત્ન કર્યો તેમજ સમાજમાં ખોટી રીતે મેસેજ જાય પોલીસ વિરુદ્ધનો તેમજ એનો ઇમ્પેક્ટ ખરાબ પડે તે માટેનો મેસેજ કરેલો હોય તેથી આ સંબંધે તાત્કાલિક શ્રી SP શ્રી તરુણ દુગ્ગલ સાહેબના હોય આ સંબંધે જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવતા ઓસે શ્રી રાણેના હોય IT Act હેઠળ તેમજ IPC 505B હેઠળ ગુનો દાખલ કરેલ છે અને રાત્રિ દરમિયાન તમામ આરોપીઓને હસ્તગત કરી અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ખાંટ નાઓ હાલમાં તપાસ કરી રહ્યા છે. સાહેબ, આ ટિકટોકનો વિડીયો જે વાયરલ થયો એ કઈ તારીખનો થયેલો છે? ગઈ તારીખ 13-10-19 રોજ એમને ઉતાર્યો છે. હવે જે મોબાઈલ ને એ બધું FSR માં મોકલ્યા બાદ એમાંથી વિશેષ કઈ તારીખે એમને કર્યો છે એ બધું વિશેષમાં બહાર આવશે. ટિકટોક નો વિડીયો સાહેબ ઉતાર્યો એ વખતે આરોપી હતા કે ફરિયાદ કરવા આવ્યા હતા? ના, એ આરોપી તરીકે જ હતા. એમના વિરુદ્ધમાં અરજદારે અરજી કરેલી હતી અને એ દિવસે એમના પૂછપરછ એમ કશું બનાવને અને નિવેદનો લેવાનું કાર્યવાહી હતી. એ દરમિયાન અલગ અલગ પોલીસની રીતભાત મુજબ અલગ અલગ પૂછપરછ કરતા હતા. અલગ એકમાં ઇસમ એક 4-5 પૈકી એકને બોલાવીને અલગ રૂમમાં પૂછપરછ કરતા 4 બીજા રૂમમાં બેસાડી રાખી તે દરમિયાન તેઓએ આ વિડીયો બનાવેલો છે. તો સરકારી મિલકતમાં ટિકટોકનો વિડીયો આવી રીતે વાયરલ કરવો એ ગુનો બને છે? હા, ગુનો બને છે. શું કાર્યવાહી થશે એના વિરુદ્ધમાં? એને હાલમાં અટક કરવામાં આવેલો છે અને આ સંબંધે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ખાંટનો તપાસ કરી રહ્યો છે. બનાસકાંઠાના ડીસામાં પણ લઘુમતી સમાજના 3 શખ્સોએ કોલેજની વિદ્યાર્થીઓને ડરાવતો વિડીયો વાયરલ કરતા મચેલી ચકચાર વચ્ચે વાલી મંડળ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ NSUI દ્વારા દક્ષિણ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી આ શખ્સો સામે આકરા પગલાં લેવા માંગ કરતા 4 શકમંદોની અટકાયત કરાઈ છે. ડીસા ખાતે કોલેજ રોડ ઉપર કેટલાક શખ્સો વિદ્યાર્થીઓને ડરાવતો હોવાનો વિડીયો સોમવારે વાયરલ થયો છે.
લઘુમતી સમાજના 3 શખ્સોએ આ વિડીયો બનાવી વાયરલ કર્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા ચકચાર મચી ગઈ છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ, વાલી મંડળ સહિત અનેક સંસ્થાઓએ આજે કોલેજ તથા પોલીસ મથકે પહોંચી જઈ આ ગંભીર મામલે ઉગ્ર રજૂઆતો કરી વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોએ માથું ઉચક્યું છે। ત્યારે ગત સોમવારે ડીસાની ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ આગળ લઘુમતી સમાજના 3 શખ્સોએ વિદ્યાર્થીનીઓને ડરાવતા 2 વિડીયો બનાવી વાયરલ કર્યા હતા। મોઢા પર વેમ્પાયરનો કલર કરી મજાકના બહાને છોકરીઓની છેડતી કરતા આ શખ્સોનો વિડીયો વાયરલ થતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી અને મંગળવારે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। Run. ડીસા કોલેજની બહાર બનેલી આ દર્દનાક ઘટના અને એકદમ શરમજનક ઘટના બાદ આજે જ્યારે અમે ડીસા કોલેજની બહાર પહોંચ્યા ત્યારે અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને આ ઘટના વિશે પૂછ્યું ત્યારે તેમનું શું માનવાનું છે તે આપણે જાણીએ। જી, શું નામ છે આપણું? રમેશભાઈ। રમેશભાઈ, આજે અત્યારે ટિકટોક પર વિડીયો વાયરલ થયો છે, ડીસા કોલેજની બહાર કેટલાક છોકરાઓ એક છોકરીઓની છેડતી કર્યા છે, એ ઘટનાને તમે શું કહો છો? આ ના હોવું જોઈએ, આ કારણ કે અત્યારે કોઈ ઘરેથી એમના મા બાપ એકલા વિશ્વાસ રાખીને છોકરીઓ પર મૂકતા હોય એટલે આ બધું બને એટલે ખરાબ એક જનક વાત છે અને પણ આવું ન થવું જોઈએ। શું નામ છે આપનું? મનોજભાઈ દરજી। મનોજભાઈ, વાત કરીએ, જ્યારે એક દીકરી ભણવા માટે આવતી હોય છે, સરકાર પણ દીકરીઓને ભણાવવાની વાતો કરતી હોય છે, પરંતુ જ્યારે દીકરી ભણવા જાય છે અને શિક્ષણ મેળવવા જાય છે ત્યારે ત્યાં તેને સારું વાતાવરણ નથી મળતું અને આવા તત્વો દ્વારા તેમને રંજાડવામાં આવતા હોય છે, તો આ ઘટનાને તમે શું કહેવા માંગો છો? આવું થવું ના જોઈએ અને આ વિડીયોને ઉતારતા હોય તો એમને કોઈક પગલાં લઈ અને એમને એમ કે પકડવા જોઈએ અને એમને સજા થવી જોઈએ, કેવું છે? જી, તમારું નામ શું છે? જયેશભાઈ। જયેશ, ડીએનપી આર્ટસ કોલેજમાં તમે અભ્યાસ કરો છો? હા, અભ્યાસ કરું છું। તમારી કોલેજની બહાર જ 24 કલાક પહેલાં એક 3 શખ્સો દ્વારા બ્લેક માસ્ક પહેરી અને દીકરીઓની અહીંથી પસાર થતી બહેનોની છેડતી કરવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થયો છે, તો તમે તમારી કોલેજમાં અભ્યાસ કરો છો તો શું કહેવા માગો છો આ ઘટનાને વિશે? આ બધું ના થવું જોઈએ કારણ કે ટિકટોકના વિડીયો ઉતારવા માટે અન્ય સ્થળો પણ છે, આ બધું શૈક્ષણિક સ્થળોમાં ના થવું જોઈએ કારણ કે પોતાના મા બાપ છોકરીઓને વિશ્વાસ પાત્ર મૂકીને કોલેજ મૂકે છે અને આ બધું જોવે તો પછી શિક્ષણ રોકી પણ શકે છે તેમને। શું નામ છે તમારું? મારું નામ હિતેશભાઈ। હિતેશ, વાત કરીએ કે જે આ ઘટના બની છે 24 કલાક પહેલાં એક વિડીયો વાયરલ થયો છે, શું તમને નથી લાગતું કે ડીસામાં અભ્યાસ કરતી કોલેજોમાં અભ્યાસ કરતી બહેનોની સુરક્ષા સામે પણ એક સવાલ ઊભો થયો? ના, કઈ રીતે? એટલે શું કહેવા માંગો છો? ખબર નહીં પડે, પહેલા મને વાત કરો। જે ગઈકાલે એક વિડીયો અહીંનો વાયરલ થયો છે એ વિડીયોની અંદર 3 શખ્સો માસ્ક પહેરી અને અહીંથી પસાર થતી દીકરીઓને ડરાવી રહ્યા છે, તે કેટલું યોગ્ય છે? બહુ યોગ્ય તો નથી જ ને। તો એ બાબત આપણે ના માની શકીએ કે ડીસામાં છોકરીઓની સુરક્ષા, અભ્યાસ કરવા જતી બહેનોની સુરક્ષા સામે પણ એક સવાલ ઉઠાવે તેવી ઘટના છે? કારણ કે શિક્ષણ માટે એમના મા બાપ મૂકે છે અને જો પછી આવું બધું દેખે તો પછી ના જ મૂકે ને। શું કહેવા માગો છો તમે? આ બધું ના થવું જોઈએ, અટકાવવું। જે ઘટના બાદ સમગ્ર શહેરની અંદર તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, કોલેજમાં અભ્યાસ કરતા બાળકોથી માંડી રાહદારીઓ પણ આ ઘટનાની કડક નિંદા કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે ડીસામાં જે રીતે આ ઘટના બની છે તે ખરેખર સ્ત્રીઓ અને બહેનોની સુરક્ષા સામે એક મોટો સવાલ ઊભો કરી રહી છે, ત્યારે હવે આ બધીને અટકાવવા માટેની જવાબદારી ન માત્ર પોલીસ પરંતુ જાગૃત નાગરિકોથી માંડી કોલેજ સંચાલકોની પણ બને છે। હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા। આ બનાવના પગલે મંગળવારે વિશ્વ હિન્દુ પરિષદ તથા કોલેજના વાલી મંડળના અગ્રણીઓએ કોલેજમાં દોડી જઈ વિદ્યાર્થીઓની સલામતી અંગે સવાલોનો મારો ચલાવી આવેદનપત્ર આપ્યું હતું। બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ, વાલી મંડળ તેમજ NSUI સહિત અન્ય સંગઠનોએ આજે ડીસા દક્ષિણ પોલીસ મથકે ધસી જઈ આ શખ્સોને ઝડપી પાડી તેમને કાયદાનું ભાન કરાવવા ઉગ્ર રજૂઆત કરી હતી અને જો આ શખ્સોની અટકાયત ના કરાય તો આગામી સમયમાં ગંભીર પરિણામ આવવાની પણ ચીમકી આપી હતી। ગઈકાલે કોલેજની દીકરીઓ છૂટીને ઘરે જતી હતી ત્યારે મુસ્લિમો એ છોકરીને છેડતી કરીને વિડીયો વાયરલ થયો, એની અનુસંધાન આજે કોલેજમાં મળ્યા ને કોલેજ પ્રશાસને અમે કીધું કે ભાઈ એની ફરિયાદ દાખલ કરો, કોલેજ કેમ્પસ ના પાડતું હતું, અમે દમદાટ અમે જબરજસ્તી પેસર કરી વિશ્વ પરિષદ અમને ફરિયાદ કરવા તૈયાર કર્યું, માટે અમને એવું લાગે કોલેજ એની અંદર પડેલી જ છે, એ આ લોકો મુસ્લિમોને ચાવરે હતી, માટે કોલેજ અને પ્રશાસન
અમે સાથે ઉગ્ર આંદોલન કરીશું જો પગલાં નહીં લેશો. શું માંગ છે, કેવા પ્રકારના પગલાંની માંગ કરો? એમને ગુનો દાખલ થાય અને જાહેરમાં વરઘોડું કાઢે, બટકા કરીને વરઘોડું ફેરવે ગામમાં, જેથી બીજામાં પણ સબક મળે કે કોઈ બેન લઈને જાહેરમાં મસ્તી ન કરે. કોલેજમાં અભ્યાસ કરતો એમને તાત્કાલિક સસ્પેન્ડ કરે. ડીસા કોલેજના વાલી મંડળ મંત્રી વતી હું આજે કોલેજના અંદર જઈ અને કોલેજના અંદર લેખિત મેં આપ્યું અમને કોલેજ મંડળને કે આ કોલેજની 2000 વિદ્યાર્થિનીઓ ભણે છે, અમારી દરેક સમાજની આપણી 2000 બહેનો ભણે છે, અને એને સમાજના કોઈ પણ આવા અસામાજિક તત્વો જે છેડતીઓ આ તે કરે છે, અને કોલેજનું વહીવટી તંત્ર જે છે એ ઘોર નિદ્રામાં અત્યારે સૂતું છે. કેમ કે અમારે એક વાત કહું, વાલી મંડળના મંત્રી કામ ધંધો છોડી અને કોલેજના અંદર જાણ કરવા પડે કે 24 કલાક ત્યાં બનાવને, છતાં પણ ફરિયાદ ના લેવાતી હોય, તો અમે આવી અને પ્રિન્સિપલને, તેજસ આઝાદ સાહેબને, આ લોકોને મળી અને લેખિત વાત કરી, રજૂઆત કરી, લેખિત એમને આપ્યું કે તમે એના સત્વરે કડકમાં કડક પગલાં લો, નહીં પછી ભવિષ્યના અંદર વાલી મંડળ એમના બાળકોને કોલેજના અંદર ભણવા મૂકવાનું બંધ કરશે, તો કોલેજ શું તમારે શોભાના ગાંઠિયા જેમ જ રાખવાની છે? કોલેજ માત્ર અને માત્ર કોઈ મોટી ઘટના બની રહી છે, એની રાહ જોવા માટે જ રાહ દેખી રહી છે. કોલેજના અંદર જે ભણતી વિદ્યાર્થિનીઓ છે એમને અમુક વિધર્મીઓ દ્વારા છેડતી કરવામાં અને એમને ડરાવવા ધમકાવવા અને વિડીયો જાહેર વોટ્સએપ ઉપર જાહેર થયો છે, એના અનુસંધાને અમે લોકોએ કોલેજ તંત્રને અને જિલ્લા વહીવટીતંત્રને પણ જાણ કરી છે. આજે ડરાવે ધમકાવે છે એ છોકરાઓ કોલેજના વિદ્યાર્થીઓ છે? કોલેજ દ્વારા અમને એવું જાણવા મળ્યું કે કોલેજના વિદ્યાર્થીઓ નથી, પણ કોલેજ બહારનો બનાવ છે. પણ કોલેજ બહારનો બનાવ એટલે કોલેજની કેમ્પસની બહાર છે, તો જવાબદારી તો કોલેજની અને વહીવટીતંત્ર કોલેજની તો આવવાની, સંપૂર્ણ આવવાની. કેમ કે અમારી બેન દીકરીઓ અમે મોકલીએ છીએ તો કોલેજને ભણવામાં મોકલીએ છીએ, કોલેજથી આવતા અમારી જવાબદારીના ભાગરૂપે અમે લોકો જે થતું અમારી રીતે કરીએ, પણ કોલેજની જવાબદારી પહેલાં આવે કે કોલેજના અંદર આવો કોઈ બનાવ બન્યો હોય બેન બેટી સાથે, તો કોલેજ એની કમ્પલસરી ફરિયાદ લેવી જોઈએ, આપવી જોઈએ, અને એના માટે કડકમાં કડક પગલાં કોલેજે લેવા જોઈએ. ડીસા કોલેજની વિદ્યાર્થીઓને ડરાવતા વિડીયો વાયરલ થતા સર્જાયેલ ઉહાપો બાદ પોલીસે પણ તુરંત એક્શનમાં આવી આ પ્રકરણની તપાસ હાથ ધરી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ શંકાના આધારે 4 લોકોની અટકાયત કરી તપાસના ચક્રો ગતિમાન કરાયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ ઘટના દેખીતી રીતે જ ગંભીર છે, ત્યારે આવા છેલ બટાવ નબીરાઓ સામે આકરી કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી જણાય છે. અમને જ્યારે આ જાણ થઈ, સોશિયલ મીડિયા દ્વારા જ આમ તો અમને જાણ થઈ, તો તરત જ અમે પોલીસને જાણ કરી અને પોલીસે અમને એવું કહ્યું કે આની ચોક્કસ ઇન્કવાયરી થશે. વિદ્યાર્થિનીઓએ કોઈ અમને કમ્પ્લેન કરી નહોતી, નહીં તો અમે તરત જ પોલીસને ફરિયાદ કરો. હા, આજે અમે ફરિયાદ કરી રહ્યા છીએ, કારણ કે આ ઘટના ભલે કેમ્પસમાં નહીં બહાર થઈ હોય, પણ વિદ્યાર્થિનીઓ અમારી કોલેજની છે અને અમારી નૈતિક ફરજ છે. કારણ કે પહેલાં અમને પોલીસ દ્વારા એવી ખબર પડી હતી કે અમે ઇન્કવાયરી કરીએ છીએ, પોલીસે ઇન્કવાયરી પણ કરી, અહીંયા પણ આવી ગયા એ લોકો, અને બહુ પોઝિટિવ એમનો સપોર્ટ રહ્યો છે, એને માટે હું એમને ધન્યવાદ આપું છું. અને એ પછી અમે વિચાર્યું કે જો અમે ફરિયાદ નહીં આપીએ તો કદાચ આનું પરિણામ કશું ના પણ આવે, અને આ બહુ જ શરમજનક કહી શકાય એવી ઘટના છે. અને હું તો માનું છું કે વિદ્યાર્થિનીઓ ના હોય તો પણ જાહેર રસ્તા પર આવી રીતે લોકોને ડરાવવા અને એક એવો ડરભર્યો માહોલ ઊભો કરવો, એ કોઈ પણ નાગરિકને આવી રીતે બાનમાં લેવું, એ બહુ જ વખોડી નાખી શકાય એવી ઘટના છે. અને એને માટે આજે અમે પોલીસ ફરિયાદ કરીએ છીએ. અમારું ટ્રસ્ટી મંડળ એ હજુ સુધી અમને જાણ નથી થઈ, કારણ કે એમના ચહેરા રંગેલા હતા અને કાળા કપડાં પહેરેલા હતા, એટલે અમને ખબર નથી પડી હજુ. આની ઓળખ પરણ થયા પછી આ વિદ્યાર્થીઓ જો કોલેજના હશે તેમની પર કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ? ચોક્કસ અમે આ વિદ્યાર્થીની સામે કડકમાં કડક જે કોઈ શિક્ષા કોલેજ કરી શકતી હશે એ શિક્ષા અમે કરી. આ કોલેજની એ જ દિવાલ છે કે જ્યાં 24 કલાક પહેલાં એક ઘટના બની હતી. ટિકટોક ઉપર એક વિડીયો વાયરલ થયો છે, જે વિડીયોમાં 3 છોકરાઓ અહીંથી પસાર થતી છોકરીઓની મજાકના નામે મસ્કરી કરતા હોવાનું જોવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે આજે વિશ્વ હિન્દુ પરિષદે ડીસા કોલેજમાં પહોંચી આ 3 છોકરાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું છે કે આ ત્રણે ત્રણ છોકરાઓ અલગ ધર્મના હોવાથી હિન્દુ ધર્મની છોકરીઓની છેડતી કરતા હોવાના દાવા પણ કરવામાં આવ્યા છે. સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદે માંગ કરી છે કે આ ત્રણ વિદ્યાર્થીઓ સામે જે વિડીયોમાં દેખવામાં આવી રહ્યા છે, ત્રણ છોકરાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેની સામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જળ કાર્યક્રમો આપવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદે વધુમાં દાવો કર્યો છે કે આ ત્રણે ત્રણ બાળકોની જ્યારે રજૂઆત કરવા માટે કોલેજમાં ગયા ત્યારે કોલેજે જણાવ્યું હતું કે તે આ ઘટના તેમની પ્રિમાઇસીસમાં નથી બની, તેટલા માટે તે કોઈ કાર્યવાહી કરવા માટે તૈયાર નથી. પરંતુ અત્યારે અમે તમને બતાવી રહ્યા છીએ કે જે સ્થળ ઉપર આ વિડીયો વાયરલ થયો છે તે આ જ દિવાલ છે અને અહીં જ એ છોકરાઓ છોકરીઓની છેડતી કરતા હોવાનું સામે આવી રહ્યું છે. આ ઉપરાંત વાત કરીએ તો આ દિવાલ એ કોલેજ સંકુલની જ દિવાલ છે, કોલેજના મેદાનની જ દિવાલ છે. ત્યારે વાત હવે એ બને છે કે ડીસા શહેરના શૈક્ષણિક સંકુલ પાસે અભ્યાસ કરતી દીકરીઓની જો સલામતી જ આ રીતે જોખમાતી હોય ત્યારે કોલેજ પ્રશાસનથી માંડી શૈક્ષણિક સંસ્થાઓએ પણ પોતાની જવાબદારી સ્વીકારવી જરૂરી બને છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા પણ થરાદ બેઠકની પેટાચૂંટણીના પ્રચારમાં જોતરાયા. થરાદ ખાતે યોજાયેલી સભામાં અસલ તળપદી શૈલીમાં રૂપાલાજીએ ભાજપ ઉમેદવારને સમર્થન આપવા કરી અપીલ. બિન સચિવાલયની પરીક્ષા એકાએક રદ કરી દીધી, નિયમો બદલી દેવાતા બનાસકાંઠાના અરજદારો લાલઘૂમ. જૂના ધારાધોરણો મુજબ પરીક્ષા ના લેવાય તો નવનિર્માણ જેવું આંદોલન છેડવાની અપાઈ લેખિત ચીમકી. પાલનપુરના ગઢથી 1.5 મહિના પૂર્વે રહસ્યમય રીતે ગુમ થયેલી શ્રમજીવી પરિવારને 3 પૈકી રાજસ્થાનમાં ગોંધી રખાયેલી 2 યુવતીઓને છોડાવી 3 શખ્સોની કરાઈ ધરપકડ. 1 યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા હોવાનો ઘટસ્ફોટ. આથડા પોલીસ મથકમાં ઉતરેલો વિડીયો ટિકટોક સાઇટ પર વાયરલ કરનાર 4 યુવકોની અટકાયત. ડીસામાં પણ કોલેજની વિદ્યાર્થિનીઓને ડરાવતો વિડીયો વાયરલ થતાં સર્જાય લુહાપો. વચ્ચે 4 સખમંદોની અટકાયત કરી હાથ ધરાઈ આકરી પૂછપરછ. તો હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં રજા આપશો. નમસ્કાર.